નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં ગણિત વિષય વિશે અભ્યાસ કરીશું. તો ગણિતની સ્વાધ્યાય પોથીમાં આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી હવે આપણે કરીશું. તો જુઓ જીને, આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 19 સુધી આજે ચાર ચિત્ર આપણને અધૂરા આપેલા હતા તે આપણે પૂરા કરેલા છે. ત્યાર પછીના જે ચિત્રો હજી આપણે બાકી છે તે હવે આપણે કરીશું. તો ચાલો આપણે કરીએ. તો જુઓ જીને, અહીંયા તમને ઘડિયાળ જેવું ચિત્ર આપેલું છે. તો આપણે તે ચિત્રને સંપૂર્ણ કરવાનું છે. તો તમે બધા મારી સાથે સાથે દોરજો. જો પહેલાં છે ને સ્કેલની મદદ લઈ લેવાની, જેમ કે અહીંથી હું સ્કેલનું માપ રાખું છું તો અહીંયા સુધી આવે છે ને અડધું ચિત્ર. તો ફરીથી આપણે અહીંથી જ સ્કેલ રાખીને જ્યાં નિશાન કરેલું હોય ત્યાં ટપકું કરી દેવું, જેથી કરીને આ બંને અંતર છે તે એક સરખા થાય. ખાલી ટપકું કરવાનું છે, અહીંથી આટલું માપ લેવાનું છે અંદરની લીટી સુધીનું, અને પછી આ રીતે ટપકું કરવાનું છે. હવે અહીંથી જે આપણે ગોળ ભાગ કરવાનો છે તે અહીંયા આ ટપકા સાથે જોડવાનો છે. જરૂર પડે તો ઇરેઝરનો ઉપયોગ કરવાનો છે ફરજિયાત બધાએ. તો જુઓ, અહીંયા આ રીતે બરાબર ગોળ શેપ આવવો જોઈએ. આ રીતે આપણે એક જે રાઉન્ડ છે તે કમ્પ્લીટ કર્યું. હજી જુઓ, અહીંયા ગોળ ભાગ નથી દેખાતો જેવો આ બાજુ છે તેવો. તો ફરી પાછું ઇરેઝ કરીને આપણે તેને કરીશું. જો પેન્સિલને છે ને પહેલાં આછી ચલાવવાની, જેથી કરીને આપણે ભૂસીએ તો આપણું પેજ છે એ કાળું થાય નહીં. હવે આ જે બીજી લાઈન આપણને આપેલી છે તે તેની જ ઉપર એની સાઇઝ છે ને સરખી રાખવાની, જેટલી આ બાજુ તેની જાડાઈ છે તેટલી જ આ બાજુ રહેવી જોઈએ. તો આ રીતે આપણે ગોળ રાઉન્ડ જે બે કરવાના હતા તે આપણે કર્યા. ત્યાર પછી આપણે અહીં અમુક નિશાન આપેલા છે તે આપણે કરીશું. તો તેમાં સ્કેલની મદદ લેવાની. જુઓ, અહીંયા જે ટપકું છે ત્યાંથી સીધી સ્કેલ રાખવાની અને અહીંયા ટપકું કરી પછી જ આ રીતે ગોળ કરવાનું, જેથી કરીને વચ્ચોવચ્ચ આવે. આ રીતે હવે અહીંથી આપણે આ રીતના શેપ આપીશું. તો આ રીતે જેમાં આ રીતે શેપ આપેલા, જેટલા ટપકા અહીંયા કરેલા છે આવા, એટલા જ આપણે સામે કરવાના છે. જુઓ, 1 2 3 4 અને 5. તો આપણે પણ અહીંયા 5 કરેલા છે. આજે પહેલું ચિત્ર છે એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે બાજુના પેજ પર, એટલે કે બાજુમાં જ તમને એક કમળનું અડધું ચિત્ર આપેલું છે, સેમ તેના જેવું જ આપણે સામે બનાવવાનું છે. તો હવે આપણે તે કરીએ. તો જુઓ, આ જે ભાગ છે ને ગોળ નથી પરંતુ અર્ધગોળ જેવું છે. તો પહેલાં સ્કેલની મદદથી અહીંયા સામે છે ને ટપકું કરી લેવાય, જ્યાંથી આપણે ગોળ ભાગ આવે છે ને ત્યાંથી આ રીતે, પછી આ ભાગને આ રીતે જોઈન્ટ કરી દેશું. હવે અહીંયા જે આ પાખડી છે સેમ તેટલી જ પાખડી અહીં કરીશું, પણ માપ લેવાનું. અહીંથી જ્યાં ખૂણો પડતો હોય ત્યાં રીતે આપણે કરી દેવાનું નિશાન, જેથી કરીને આપણે જ્યારે દોરીએ પાખડી સામેની તો એટલા જ માપની થાય. અહીંયા જો મેં ટપકું કરી દીધું છે એટલે કે અહીંયા સુધીની પાખડી બનાવવાની છે.
आ रीते एक शेप करीशुं आपणे। बीजो शेप अहींथी सीधो गोळ ज लीधेलो छे, तो आपणे पण ए ज रीते गोळ लईशुं। आ रीते एक पाखड़ी आपेली छे, एक सामे तेना जेवी ज आपणे करेली छे। त्यार पछी हजी अहींया एक पाखड़ी जे रीतनी छे ते ज रीतनी आपणे आ बाजु करीशुं। आ रीते હવે અહીંયા અડધી અડધી જે પાખડી છે એ પણ અહીંયા આપણે કરીશું। તો અહીંયા જેવું આપણને આ બાજુ ચિત્ર આપેલું છે તેવું જ સામે આપણે અહીંયા આ રીતે દોર્યું। તમે સાથે સાથે બધા મારી સાથે દોરજો। હવે આપણે જુઓ નીચે હજી એક ચિત્ર આપેલું છે અહીંયા, તો આપણે સેમ એના જેવું હજી સામે બનાવવાનું છે। તો આપણે જોઈએ તો પહેલાં સ્કેલની મદદથી અહીંયા જે આવતું હોય ત્યાં આપણે ડાર્ક નિશાન કરી દેવાનું સ્કેલ પર, અને ત્યાંથી જ અહીં સુધીનું ટપકું કરી દેવાનું જેથી કરીને બંને જે છે એ એક સરખા માપના થાય। જુઓ દરેકનું માપ તેટલું જ છે, દરેકે મારી સાથે દોરવાનું છે। આ રીતે ત્યારબાદ અહીંયા જે ચોરસ આપેલા છે તે હવે આપણે કરીશું। જો સ્કેલની મદદ બધાએ લેવાની છે, સ્કેલ વગર કરવાનું નથી। આ રીતે અને અહીંયા જે આ લીટી આપેલી છે એ પણ આપણે અહીંયા કરીશું। આટલું ચિત્ર જે અડધું આપેલું હતું સામે તેટલું જ અડધું ચિત્ર આપણે કર્યું। હવે બાજુનું ચિત્ર જુઓ, તેમાં બાળકી છે તે ઊભી છે, તે ચિત્ર પણ આપણને અડધું જ આપેલું છે। સેમ તેના જેવો જ અડધો ભાગ હજી આપણે સામે દોરવાનો છે। તો હવે આપણે તે દોરીએ। સૌથી પહેલાં જે ગોળ ભાગ છે તેને આપણે પૂરો કરીશું। આ રીતે જુઓ હાથનું એવું લાગે તો માપ થોડું લઈ લેવાનું।
આ રીતે ત્યારબાદ અહીંથી સીધો જે ભાગ છે એ આપણે કરીશું. અહીંયા જુઓ, એક જ સરખો સાઈઝ રાખવાની છે. અહીંયા જ્યાં ખૂણો પડતો હોય ત્યાં આપણે ખૂણો પાડવાનો છે. ત્યાર પછી અહીંયા આ જે ભાગ છે તેનું આપણે માપ લઈ લેશું કે અહીંયા સુધીનો આપણે ખૂણો કરવાનો છે. તો અહીંથી સીધી સ્કેલ રાખીને અહીંયા આપણે ટપકું કરી દેશું, જેથી કરીને અહીંથી જે ભાગ છે જોડવાનો તે એક સરખો જોડાય. આ રીતે હવે આપણે અહીંયા તેનો પગ કરીશું. આ રીતે તો જુઓ, અહીંયા આપણે અડધું ચિત્ર આપેલું હતું, સામે તેવું જ અડધું ચિત્ર આપણે દોરેલું છે. આના પહેલાંના વિડીયોમાં આપણે પેજ નંબર 18 ઉપર ટપકા આપેલા હતા, તેમાં જગ દોરવાનો હતો, આઈસ્ક્રીમનો કોન દોરવાનો હતો, રેલગાડી દોરવાની હતી અને વિમાન દોરવાનું હતું, તે આપણે દોરી લીધું. ત્યાર પછી પેજ નંબર 19 ઉપર આપણને 8 અધૂરા ચિત્ર આપેલા હતા, જેમાં સૌથી પહેલું ચિત્ર હતું ઘરનું, કે અડધો ભાગ આ રીતે આપણને આપેલો હતો, સામે તેના જેવો જ સેમ આપણે અડધો ભાગ દોર્યો. ત્યાર પછી એક ટીશર્ટનું ચિત્ર હતું, જેમાં અડધું ચિત્ર આપણને આપેલું હતું, સેમ તેના જેવું જ અડધું સામે આપણે દોર્યું. ત્યાર પછી આ જે નાઇટ લેમ્પ આપેલો છે તે પણ આપણને અડધો આપેલું હતું, સામે તેના જેવું જ અડધું આપણે દોર્યું. ત્યાર પછી ઝાડ છે તો એ પણ જુઓ, તેના જેવો જ અહીંયા જે ભાગ હોય તેવો જ ભાગ સામે આપણે દોર્યો. ત્યાર પછી જે આ ઘડિયાળ જેવું ચિત્ર છે તે પણ આપણને અડધું આપેલું હતું, સામે અડધું આપણે બનાવ્યું. અને કમળનું ચિત્ર જે આપણને આપેલું છે, સેમ તેના જેવું જ અડધું આપણે સામે બનાવ્યું. ત્યાર પછી જે 7મું ચિત્ર હતું તે પણ આપણે તેના જેવું સામે કર્યું. અને બાળકી છે તેનું ચિત્ર પણ આપણને અડધું આપેલું હતું, તેના જેવો જ ભાગ આપણે સામે કર્યો. તો આમાં તમને શું કંઈ કોમન લાગ્યું? તો કે હા, આના પહેલાંના વિડીયોમાં જે આપણે સમમિતિ એવો શબ્દ સાંભળેલો હતો, સમમિતિ એટલે શું? તો કે સરખો ભાગ દેખાવો જોઈએ, બંને ભાગ એક જ સરખા હોય અને સમમિતિ દર્શાવે છે તેમ કહેતા હતા આપણે. તો આ રીતે આપણે સમમિતિ દર્શાવે છે કે નહીં? તો કે હા, કેમ કે બંને ચિત્રો એક જ સરખા છે. હવે આપણે પેજ નંબર 20 ઉપર જઈશું. તો ચાલો હવે આપણે પેજ નંબર 20 ઉપર જે આપણને મુખ્ય પ્રશ્ન 6 આપેલો છે તેની આપણે સૂચના વાંચીશું. કે ત્રુટક રેખાથી નીચેની વસ્તુઓને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો. જો વસ્તુ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે ચોકડીની નિશાની કરો. હવે આપણે અહીંયા ચિત્રો આપેલા છે અમુક, તેમાં આપણે તૂટક એટલે કે ટપકાવાળી રેખા કરવાની છે, લીટી કરવાની છે, અને પછી તેમાં સમમિતિ દર્શાવતા હોય તો એમાં આપણે સાચાની નિશાની કરીશું, જ્યારે સમમિતિ દર્શાવતા ન હોય તેવા ચિત્રની સામે આપણે ખોટાની નિશાની કરીશું. તો ચાલો આપણે તે હવે કરીએ. તો જુઓ, પહેલું ચિત્રમાં આપણને એ આપેલો છે, તો આ રીતે એકદમ વચ્ચેના ભાગમાં સ્કેલ રાખીને અહીંથી તમે ત્રુટક રેખા દોરજો. આ રીતે હવે આપણે અહીંયા જે રેખા બનાવી, ત્યાર પછી તમે બંને ભાગ જુઓ, જેને એક સરખા દેખાય છે કે નથી દેખાતા.
तो के हाँ बन्ने भाग एक सरखा छे एटले के सममिति दर्शावे छे। तो अहींया जे आपणने लीटी आपेली छे तेमां आ रीते आपणे साचानी निशानी करीशुं। त्यार पछीनुं बीजुं आपणने चित्र आपेलुं छे ते छे थ्री। तेमां आपणे आ रीते वच्चेना ज भागमां आડી લીટી દોરીશું। તો અહીંયા આપણે વચ્ચેના ભાગમાં એક લાઈન બનાવી છે। હવે જુઓ જીને આ જે ઉપરનો ભાગ છે તે અને નીચેનો ભાગ છે તે શું બંને એક સરખા દેખાય છે? તો કે ના, એક સરખા ભાગ નથી। શા માટે? કેમ કે આ જે ભાગ છે તે મોટો છે, જ્યારે ઉપરના ચિત્રમાં એ ભાગ છે એ નાનો છે, એટલે કે બંને ભાગ એક સરખા નથી। તો આપણે અહીંયા ચોકડીની નિશાની કરીશું। ત્યાર પછી એચ આપેલો છે તેમાં પણ આપણે આ રીતે તૂટક રેખા કરીશું। એકદમ સેન્ટર એટલે કે વચ્ચેના જ ભાગમાં આપણે રેખા કરવાની છે આ રીતે। તો હવે જુઓ જીને આપણે બે ભાગ કર્યા તેમાં બંને ભાગ સમમિતિ દર્શાવે છે। તો કે હા, બંને ભાગ એક સરખા છે, સમમિતિ દર્શાવે છે। તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું। ત્યાર પછી આપણને ટી આપેલો છે તેમાં પણ આપણે આ જ રીતે તૂટક રેખા કરીશું। એકદમ સેન્ટરના ભાગમાં સ્કેલ રાખી ત્યારબાદ આ રીતે ટપકાવાળી લીટી કરવાની છે। હવે જુઓ છીને ટપકાવાળી લીટી કર્યા બાદ બે ભાગ જે પડ્યા છે તે બરોબર છે, એટલે કે સમમિતિ દર્શાવે છે। તો કે હા, સમમિતિ દર્શાવે છે। તો આપણે પણ અહીંયા સાચાની જ નિશાની આવશે। ત્યાર પછીનું જે ચિત્ર આપણને આપેલું છે તે જુઓ જીને ષટકોણનું ચિત્ર છે। હવે આપણે સ્કેલની મદદથી તેના પણ બને તેટલા એક સરખા ભાગ પાડવાની કોશિશ કરીશું। તો વચ્ચેના ભાગમાં સ્કેલ રાખીને આ રીતે તૂટક રેખા કરીએ। હવે જે બંને ભાગ પડ્યા છે તે એક સરખા છે, સમમિતિ દર્શાવે છે। તો કે હા, સમમિતિ દર્શાવે છે। તો અહીંયા જે આપણને જગ્યા આપેલી છે તેમાં આપણે આ રીતે રાઇટની નિશાની કરીશું। ત્યાર પછી આપણને ધજા જેવું ચિત્ર આપેલું છે તો આપણે તેમાં પણ એકદમ સેન્ટરના ભાગમાં જે ધજાનો ભાગ છે ત્યાં જ આપણે આ રીતે ટપકાવાળી લીટી કરીશું। હવે જુઓ જીને આ ભાગ છે, આ ભાગ છે, બંને ભાગ એક સરખા છે? તો કે નથી, અહીંયા ધજાનું ચિત્ર દેખાય છે જ્યારે સામેના ભાગમાં નથી, એટલે કે સમમિતિ દર્શાવતા નથી। તો એમાં આપણે ચોકડીની નિશાની કરીશું। ત્યારબાદ આપણને ફ્રીજનું ચિત્ર આપેલું છે તો તેમાં આપણે આ રીતે આડી લીટી કરીશું। હવે જુઓ છીને આ જે બંને ભાગ છે તે સમમિતિ દર્શાવે છે? તો કે નહીં, અહીંયા જે બે ખાનાવાળું દેખાય છે તેવું આ બાજુના ભાગમાં નથી, એટલે કે સમમિતિ દર્શાવતા નથી। તો અહીંયા આ રીતે ચોકડીની નિશાની આવશે। ત્યારબાદ આપણને મંદિર જેવું ચિત્ર આપેલું છે તેમાં આપણે વચ્ચેના ભાગમાં આ રીતે સ્કેલ રાખીને તૂટક રેખા કરીશું। હવે જુઓ છીને આ જે બે ભાગ આપણે પાડ્યા ત્યાર પછીના બંને ભાગ છે એ એક સરખા છે? તો કે હા, બંને ભાગ એક સરખા છે, સમમિતિ દર્શાવે છે। તો આપણે અહીંયા રાઇટની નિશાની કરીશું આ રીતે। ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ તો શેનું આપેલું છે? તો કે સૂરજનું। તો એની ઉપર પણ આપણે તૂટક રેખા કરીશું આ રીતે, એકદમ સેન્ટરના ભાગમાં સ્કેલ રાખીને આ રીતે આપણે રેખા કરી। હવે જુઓ જીને બે ભાગ જે પડ્યા છે તો બંને ભાગ એક સરખા છે? હા, બંને ભાગ એક સરખા છે, કંઈ પણ ફોલ્ટ નથી। તો બંને ભાગ એક સરખા હોય તો એનો મતલબ શું થાય? કે આ જે ચિત્ર છે તે સમમિતિ દર્શાવે છે। તો આપણે રાઇટની નિશાની કરીશું। ત્યાર પછી આપણને કુહાડીનું ચિત્ર આપેલું છે તો તેમાં પણ આપણે આ જ રીતે ઊભી લાઈન એટલે કે તૂટક રેખા કરીશું। હવે જુઓ બે જે ભાગ પડ્યા છે તે બંને ભાગ એક સરખા દેખાય છે?
तो कि ना बन्ने भाग एक सरखा देखाता नथी एटले के सममिति दर्शावतु चित्र नथी। तो आपणे अहीं रोंगनी निशानी एटले के चोकड़ीनी निशानी करीशुं। त्यार पछी आपणने जे चित्र आपेलुं छे तेमां आपणे आ रीते हवे क्रॉसमां लाइन करीए। आ ખૂણેથી આ ખૂણા સુધી આ રીતે સ્કેલને આડી રાખીને આપણે કરીશું। તો જુઓ હવે જે બે ભાગ પડ્યા છે તે એક સરખા દેખાય છે, તો કે નહીં સમમિતિ દર્શાવતા નથી, તો તેમાં પણ આ રીતે ચોકડીની નિશાની આવશે। ત્યાર પછી આ જે ચિત્ર છે તે કર્વતનું છે, તો તેમાં પણ આપણે આ રીતે ઊભી લાઈન કરીશું ટપકાવાળી। હવે જુઓ છીને બે ભાગ જે છે તે બરોબર છે, તો કે નહીં અહીંયા અણીદાર જે ભાગ છે સેમ તેના જેવો અણીદાર ભાગ આ બાજુના ભાગમાં નથી, એટલે કે આ જે ચિત્ર છે તે સમમિતિ દર્શાવતા નથી। તો અહીંયા આવશે ચોકડીની નિશાની। ત્યાર પછી આપણને એ સ્ટારનું ચિત્ર આપેલું છે, તો તેમાં આપણે વચ્ચેના ભાગમાં આ રીતે તૂટક રેખા કરીએ। તો હવે જે બે ભાગ પડે છે તે જુઓ છીએ એક સરખા છે, તો કે હા બંને ભાગ એક સરખા છે, સમમિતિ દર્શાવે છે। તો આપણે અહીંયા રાઈટની નિશાની કરીશું। ત્યાર પછી આપણને ટોપીનું ચિત્ર આપેલું છે, તો તેમાં પણ આપણે એકદમ સેન્ટરમાં વચ્ચેના ભાગમાં આ રીતે તૂટક રેખા કરીશું। તો હવે જે બે ભાગ પડ્યા તે એક સરખા છે, તો કે નહીં એક સરખા નથી। અહીંયા આ ભાગ છે તે પહોળો છે, જ્યારે અહીંયા સાંકડો છે, અને અહીંયા આ ભાગ ઉપરની તરફ છે જ્યારે અહીંયા નીચેની તરફ છે, એટલે કે બંને ભાગ એક સરખા નથી, તો સમમિતિ દર્શાવતા નથી। તો આપણે અહીંયા ચોકડીની નિશાની કરીશું। ત્યાર પછી એરો એટલે કે તીરનું ચિત્ર આપેલું છે, તેમાં આપણે અહીંયા વચ્ચેના ભાગમાં આ રીતે તૂટક રેખા કરી। હવે જુઓ છીને બે ભાગ જે પડ્યા તે સમમિતિ દર્શાવે છે, એટલે કે એક સરખા છે કે નથી, તો કે છે, એટલે કે સમમિતિ દર્શાવે છે। તો આપણે અહીંયા આ રીતે રાઈટની નિશાની કરીશું। ત્યારબાદ આપેલું છે વન, તો વનમાં આપણે આ રીતે તૂટક રેખા કરવાની છે, તે આપણે આડી કરીશું સ્કેલની મદદથી। તો હવે જે બંને ભાગ પડ્યા તે એક સરખા છે, તો કે નહીં એક સરખા નથી, સમમિતિ દર્શાવતા નથી। તો અહીંયા આપણે ચોકડીની નિશાની આવશે। તો અહીંયા આપણું ગણિતનું જે ચેપ્ટર એક છે તે આપણે પૂરું થાય છે। હવે આના પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર 2થી શરૂઆત કરીશું, અને આજના હોમવર્કમાં આગળ જે ચાર ચિત્રો બાકી હતા તે અધૂરા આપણે પૂરા કરાવ્યા, તે તમારે સ્વાધ્યાય પોથીમાં કરી લેવાના છે, અને પાછળના પેજમાં અહીંયા જે પેજ નંબર 20 ઉપર આ સમમિતિ દર્શાવતા ચિત્રમાં રેખા કરીને નિશાની કરવાનું કહ્યું તે પણ તમારે કરવાનું છે, અને 1 થી 100 સુધીની સંખ્યા અંક અને શબ્દમાં એકવાર તમારે હોમવર્કમાં લખવાની છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।